कड़ोदरा पोलीस मथके डीवाईएसपी भार्गव पंड्या की उपस्थिति में मोबाइल और वाहन चोरी की घर बैठा ऑनलाइन फरियाद माटे शुरू करवामां आवेली ईएफआईआर एप्लिकेशन मार्गदर्शन नागरिकों ने आपवामां आव्युं हतुं। कड़ोदरा जीआईडीसी पोलीस मथके योजायेला आ ईएफआईआर एप्लिकेशन जनजागृति कार्यक्रम में कड़ोदरा तेमज आसपासना गामोना लोको माटे मोटी संख्या में उपस्थित रह्या हता, जेमने पोलीस द्वारा ऑनलाइन ईएफआईआर कई रीते करवी તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પીઆઈ હિતેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ સરવૈયા સહિતના અધિકારીઓએ નાગરિકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ગુજરાત પોલીસ દ્વારા એક ઈએફઆઈ નામની એક નવી પહેલ શરૂ કરવામાં આવી રહી છે। ગત તારીખ 23/7/2022 ના રોજ ભારતના ગૃહ રાજ્ય મંત્રી શ્રી દ્વારા આ ઈએફઆઈઆરનું જે લોન્ચિંગ સેરેમની જે છે એ ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવેલી હતી, ઓપનિંગ કરવામાં આવેલું હતું, અને ત્યારબાદ ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા કમિશનરેટ એરિયા અને તમામ પોલીસ સ્ટેશનોમાં સિટીઝન ફર્સ્ટ પોર્ટલ જે છે એનો મેક્ઝિમમ લોકો ઉપયોગ કરી શકે અને એ પોર્ટલ ડાઉનલોડ કરી અને એની જે સેવાઓ છે એનો લાભ લઈ શકે અને એની અનુસંધાને એક ઈએફઆઈઆરનું પોર્ટલ એમાં નવું ઉમેરો કરવામાં આવ્યો હતો, દ્વારા કે ઘર બેઠા જે છે એ પોતે પોતાની મોબાઈલ ચોરી થયેલો હોય અથવા તો મોટરસાયકલ ચોરી થઈ હોય આવી જે ગુના બન્યા હોય તો એની એફઆઈઆર માટે એને પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવાની જરૂર રહેતી નથી અને ઘેર બેઠા એની જે પોતાની મોબાઈલને સિટીઝન ફર્સ્ટ પોર્ટલમાં ડાઉનલોડ કરી અને એમાં જે પોતાનો જે લાભ જે છે ઘર બેઠા ઈએફઆઈઆર કરી શકે એ હેતુસર અને એનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુસર આજરોજ કડોદરા પોલીસ સ્ટેશન ખાતે ગામના વિવિધ સંગઠનના અધિકારીશ્રીઓ વ્યક્તિઓ સંગઠન સારા વ્યક્તિઓ અને નાગરિકોને અત્યારે પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા હતા અને ઈએફઆઈઆર જે લોન્ચિંગ થયેલું છે એના લાભો તમામને મળી શકે એ માટે શું શું કાર્યવાહી કરી શકાય તે માટે તમામને સમજ કરવામાં આપી અને મેક્ઝિમમ લોકો ઈએફઆઈઆર અથવા તો ગુજરાત જે સિટીઝન ફર્સ્ટ પોર્ટલ છે એ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી એની જે વિવિધ સેવાઓ છે જેવી કે ઈએફઆઈઆર નોંધી શકાય, ભાડુઆતની નોંધણી કરાવી શકાય, સિનિયર સિટીઝનની નોંધણી કરાવી શકાય, પોલીસ વેરિફિકેશન કે એનઓસી મેળવી શકાય અને ગુમ થયેલી વ્યક્તિને શોધવા માટેના પ્રયત્ન કરી શકાય, આ તમામ જે સેવાઓ છે એનો મહત્તમ લાભ લઈ શકે તે હેતુસર આજરોજ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ તમામને ઈએફઆઈઆર બાબતેની સમજ કરવામાં આવેલ હતી। નમસ્કાર મિત્રો, મેં રાજન સિદ્દીકી, કડોદરા નગરપાલિકા નગરસેવક। આજે કડોદરા પોલીસ સ્ટેશન જીઆઈડીસી એક સારી શરૂઆત કરી છે ઈએફઆઈઆર, એનાથી લોકોને ઘણો લાભ થશે। ઘણી વખત એવું થાય કે એક નોર્મલ વ્યક્તિ જે કોઈ દિવસ પોલીસ સ્ટેશનમાં નહીં આવેલા હોય યા કોઈ રાજકારણી માણસથી એના કોન્ટેક્ટ નહીં હોય, જ્યારે એને કોઈ કેસ એફઆઈઆર કરવાની હોય ત્યારે બિચારો ઘણો પરેશાન થાય, લોકોને લાગવા હોય પછી પોલીસ સ્ટેશનમાં જાય કોઈ સાફ કેવા હોય કેવા નહીં હોય, તો આ એવી સુવિધા છે કે ઘર બેઠેનો લાભ માણસ લઈ શકે ને આપણા મોબાઈલથી જ એફઆઈઆર કરાવી શકે અને આ સુવિધાના લોકોને લાભ મળશે। જય હિન્દ, જય ભારત। એ બાબતમાં એમ થાય છે જે સામાન્ય પબ્લિક છે, છેવાડાનું પબ્લિક છે, એના માટે આ લેપ આ એપ સારામાં સારી છે, કેમ કે અત્યારે જોવા જાય ને તો બધા પાસે સ્માર્ટફોન રહે છે પણ ઘરની સ્ત્રીઓ જે નીકળીને બહાર એફઆઈઆર કરવા નથી નીકળતી એના માટે ખૂબ મહત્ત્વની અગત્યની વસ્તુ છે। આ લોકો આ માટે હું લોકોને એ સંદેશો આપું છું કે તમે કોઈ પણ હિસાબે એ એપ ડાઉનલોડ કરો અને એનો બની શકે એટલો વધારેમાં વધારે ઉપયોગ કરો। મેરા નામ શૈલેષ પાંડે, મેં બરેલી ગ્રામ પંચાયત મેં વાર્ડ સભ્ય હું ઓર યહાં પર આજ હમરે ભાર્ગવ પાંડ્યા સાહેબ, ડીવાયએસપી સાહેબ ઓર ગોહિલ સાહેબ કે નેતૃત્વ મેં જો કડોદરા જીઆઈડીસી પોલીસ કે સ્ટેશન કે અંદર જાણકારી દી ગઈ કે હમ સભી લોગ કોઈ ભી છોટી સે છોટી ઘટના જો ચોરી કી ઘટના હોતી હે, મોબાઈલ ચોરી કી ઘટના હોતી હે, બાઇક ચોરી કી ઘટના હોતી હે, ઉસકી એફઆઈઆર કરાને મેં બહુત દિક્કત ઓર તકલીફ હોતી થી, ઉન સારી દિક્કતો તકલીફ કો દૂર કરને કે લીએ હમારે ઇસ કડોદરા જીઆઈડીસી કી તરફ સે આજ સાહેબ ને સભી લોગો કી મીટિંગ લેકર કે એક એપ કી જાણકારી દીધી હૈ જિસમે આપકો સિટીઝન ફર્સ્ટ પ્લે સ્ટોર મેં જાના હૈ, સિટીઝન ફર્સ્ટ કો દબાના હૈ, ઉસમે આપકો પોલીસ કી સારી જાણકારી આ જાયેગી, ઇસ તરફ સે ઈએફઆઈઆર ઓર ભાડુઆત નોંધણી સારે પ્રોસેસ કો દિયા ગયા હૈ જિસમે સભી લોગ ભારી સે ભારી સંખ્યા મેં જુડ કરકે ઈએફઆઈઆર કા લાભ ઉઠાએં। કડોદરા પોલીસ ચોકી
पे नहीं पहुंच पा रहे हैं, पुलिस स्टेशन नहीं पहुंच पा रहे हैं, लेकिन मोबाइल ऐप के जरिए अपनी मोबाइल में छोटी छोटी घटनाओं को डाल करके आप EFIR कर सकते हैं, जिसके लिए मैं गुजरात सरकार का और यहाँ के पुलिस प्रशासन का माननीय श्री DYSP भार्गव पंड्या साहब और हितेंद्र गोहिल साहब PI यहाँ के और यहाँ के स्टाफ लोगों का, ग्राम पंचायत ग्राम के लोगों की तरफ से बहुत बहुत आभार और धन्यवाद करता हूँ कि इस तरह की जागरूकता, इस तरह के कार्यक्रम को आगे बढ़ाएं। इसके लिए बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत।